गुड मॉर्निंग बाळको, धोरण 10 बी आपणे सरकारशीना आदेश मुजब आपणे टेक्स्ट बुकमां 1 થી 6 લેસન આપણે ભણવાના છે. તે ઉપરાંત આપણે એક નાની એક બુકલેટ આપણે આવે છે જેનું નામ છે બ્લેકબક. એની અંદર 22 લેસન છે. 22 લેસનમાંથી આપણે 11 લેસન ભણવાના છે, બરાબર. એમાં સૌથી પ્રથમ લેસન એ છે યુનિટ નંબર 1 બ્લેકબક. હવે તમે મિત્રો આમાં બે ચિત્રો તમે જોઈ શકો છો, બરાબર. એટલે કે કોઈના ફોટા નથી, બે પ્રાણીઓના જ ફોટા છે અને બ્લેકબક, બરાબર. હવે બ્લેકબકની અંદર આપણે એક જનરલ ચર્ચા કરવાની છે. આ છે એ મેલ બ્લેકબક છે, એને કાળિયાર કહેવાય અને ગુજરાતી ભાષામાં કહેવાય છે કાળિયાર. એવું કહેવાય છે કે આ પ્રાણીઓ જે એરિયામાં, જે પ્રદેશમાં, જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારની આબાદી જોરદાર હોય છે, બરાબર. એટલે આના શિકાર ઉપર બિલકુલ પ્રતિબંધ કરવામાં આવેલ છે, બરાબર. આના શિકાર ઉપર એક્ટ કરવામાં આવેલો છે અને વન સંરક્ષણ ખાતાએ પણ એક એવી કલમ લગાડેલી છે કે જો શિકાર કરતાં પકડાય તો એને સજા થઈ શકે છે. આ બાજુ જુઓ તો નર છે, આ છે માદા, બરાબર. હવે નર અને માદામાં આપણે જનરલી જોઈ શકીએ તો નરને શિંગડા હોય છે, માદાને શિંગડા હોતા નથી. નરના કલરમાં તમે જોઈ શકો છો કે એ કાળા અને વ્હાઇટ કલરના પટ્ટાવાળા હોય છે, જ્યારે માદા છે એ બ્રાઉન કલરની હોય છે, બરાબર. એના જે શિંગડા છે એ 24 ઇંચના હોય છે અને પ્રતિ 80 કિલોમીટરની ઝડપે દોડનારું આ પ્રાણી છે, બરાબર. પ્રતિ 80 કિલોમીટરની ઝડપે દોડનારું પ્રાણી છે. આના બધા નામ જુઓ તો ઘણા બધા નામ છે. અને બીજું, આંધ્રપ્રદેશનું આ રાજકીય પ્રાણી છે. કાળિયાર એ આંધ્રપ્રદેશનું રાજકીય, એને કન્નડ ભાષામાં પછી મન પછી ઇરાઇલ ઘણા બધા એના નામ છે, બરાબર. આ પ્રાણી છે બ્લેકબક, એ તદ્દન તૃણાહારી છે, હર્બીવર. તૃણાહારી એટલે ફક્ત એ ઘાસ, ફળ, ફૂલ અને ફ્રૂટ ખાય છે, બરાબર. આ બંનેમાં વિશેષતા એ છે કે એક તો રંગની રીતે આ લોકો બંને અલગ પડે છે અને શિંગડા છે એ શિંગડાના કારણે એ નર અને માદા શિંગડા વગરની હોય છે. હવે આપણે એના વિશે થોડુંક આગળ ડિટેલમાં આપણે જોઈએ છીએ તો જુઓ, આપણને સૌથી ઝડપી પ્રાણી છે કાળિયાર. પાકિસ્તાન, નેપાળ અને બીજા દેશોમાં, ખાસ કરીને ભારતમાં તો મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ અને ગુજરાતમાં તમને જોવા મળે છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં પણ જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં કાળિયાર આપણે જોવા મળે છે અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગરની બાજુમાં વેળાવદર આપણે કાળિયારનો મોટમ પ્રખ્યાત ઉદ્યાન છે. કાળિયારની થોડી આપણે માહિતી મેળવીએ છીએ. ભાવનગરથી 72 કિલોમીટર દૂર એક ઉદ્યાન છે જેનું અંદર આ કાળિયાર તમને જોવા મળશે. સામાન્ય રીતે મધ્ય જૂનથી માર્ચ અંત સુધીના સમયમાં કાળિયારને નિહાળવાનો સમય એવો યોગ્ય સમય છે. વેળાવદરના રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય છે અને ડિસેમ્બર માર્ચ સુધીનો જે સમય છે, કારણ કે અહીંયા ઘણા બધા જાતના પક્ષીઓ જેવા કે હેરિયર્સની 3 જાતો, પછી ગરુડ, સારસ તેમજ બધા જળચર પ્રાણીઓ પણ ત્યાં જોવા મળે છે. જળચર પક્ષીઓ પણ ત્યાં શિયાળો ગાળવા માટે આવે છે. ભાવનગરથી દૈનિક ઉડાન મુંબઈ અને મહારાષ્ટ્રના અમદાવાદના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો સાથે જોડાયેલું છે. ઉદ્યાનથી 50 કિલોમીટર દૂર આવેલા ઢસા શહેર સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. અહીંયા વલ્લભીપુરથી 30 કિલોમીટર દૂર આપણે આ જોઈ શકીએ છીએ આવેલું છે. હવે આ બંનેના આપણે અલગ અલગ નામ છે એ આપણે જોઈએ છીએ. જુઓ તો એને તેલુગુ ભાષામાં કાળિયાર કૃષ્ણ ઝીંકા કહે છે. આંધ્રપ્રદેશનું એ રાજકીય પ્રાણી છે. કાલા હિરણ, સાસિન, ઇરાઇલ, મન. કન્નડ ભાષામાં કૃષ્ણમુગ, મરાઠીમાં કલવીટ, બરાબર. આવા નામ છે. આમ જોવા જાઓ તો કાળિયાર વિશે તો ખાસ આપણે જોઈએ તો કાળિયારમાં
ચંદ્રનું વાહન છે. કારિયર વિશે કહેવાય છે કે આ ચંદ્રનું વાહન છે અને 15-20 પ્રાણીઓના સમૂહમાં એ ફરે છે અને ખાસ કરીને ઘાસ ફળફૂલ એ એનો ખોરાક છે. એવું કહેવાય છે કે જ્યાં જ્યાં કાળિયારનો વસવાટ થાય ત્યાં એ વિસ્તારની પ્રગતિ આબાદી જોરદાર હોય છે. પ્રતિ 80 કિલોમીટરની ઝડપે દોડનારું આ પ્રાણી છે. ઘાસ છોડવાઓ ફૂલ અને ફળો પર એ જીવે છે. એનું આયુષ્ય 16 વર્ષ જેટલું હોય છે. કારિયારનું માંસ અને એના ચામડાના શિકાર માટે પ્રખ્યાત બને છે. તો લોકો મકાનો બાંધવા માટે આજે કોઈપણ જગ્યાએ તમે જુઓ તો ક્યાંય પણ એના જંગલો રહેવા દીધા નથી. આજે કાળિયારનો તમે પરિસ્થિતિ જુઓ તો એના માટે 1972ની અંદર વન્યજીવન રક્ષણના કાયદા હેઠળ કાળિયારને મારવા પર પ્રતિબંધ મુકાયેલો છે. તો મિત્રો, આપણે જે આ કાળિયાર વિશે આપણે જે કંઈ જોયું છે એની માહિતી મેં આટલી અહીં મૂકી છે. હવે આ લેસનમાંથી તમારે પેરેગ્રાફ અને એના અનુસંધાનમાં પ્રશ્નોના જવાબ તમારે લખવાના બોર્ડની અંદર આવે છે. તો કાળિયાર વિશે તમારે એટલું જ યાદ રાખવાનું, નર અને માદામાં ફરક શું છે. એના 24 ઇંચના શિંગડા હોય છે. બંને વચ્ચેના ભેદભાવ, બંને વચ્ચેના ફેરફાર જે છે, એના કેટલા પ્રકારના નામ છે, કયા રાજ્યનું એ રાજકીય પ્રાણી છે, એને કેટલા કિલોમીટરની ઝડપે અને કેટલા વર્ષનું આયુષ્ય છે, કેવી રીતે ફરે છે, શું ખાય છે, એનો ખોરાક છે, શું એનો રહેઠાણ છે, આ રીતેની માહિતી આપણે અહીંયા જોઈ. હવે નેક્સ્ટ સેશનમાં આપણે લેસન નંબર 2 વિશે, ઓ જલેબી વિશે આપણે શીખવાના છીએ. તો જેને જલેબી ભાવતી હોય તે તૈયાર રહેશે. થેન્ક યુ વેરી મચ.